नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो साई ग्रुप मीडिया हाउस द्वारा संचालित नवसारी लाइव अने झटपट न्यूज। नवसारी विजलपोर नगरपालिकानी सामान्य सभा आज रोज नवसारी विजलपोर नगरपालिकाना सरदार वल्लभभाई पटेल सभाखंडमां योजाई हती। सभानी शरूआतमां भगवानभाई पांचोटियाने श्रद्धांजलि आपी 2 मिनिटनुं मौन पाळवामां आव्युं हतुं। असामान्य सभामां 219 कामोमांथी 218 कामोने कोंग्रेसना एकमात्र सभ्य तेजल राठोडना સામે બહુમતીથી મંજૂરી આપવામાં આવ્યા હતા, જેમાં સૌથી વધુ પબ્લિક વર્કર્સ કમિટીના 133 કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। માત્ર 30 જ મિનિટમાં સભા પૂર્ણ થઈ ગઈ હતી, જેમાં કરોડોના કામો મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારે નવસારી વિજલપોર નગરપાલિકાના 2.5 વર્ષના સમયગાળાની આ અંતિમ સામાન્ય સભા આજ રોજ નવસારી વિજલપોર નગરપાલિકાના સભાખંડમાં યોજાઈ હતી। સભાની શરૂઆત વંદે માતરમના ગાન સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ પાલિકાના પૂર્વ કોર્પોરેટર રહી ચૂકેલા એવા ભગવાનભાઈ પાંચોટિયાના અવસાનની નોંધ લઈને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ત્યારબાદ પ્રમુખ જિગીશ શાહની અધ્યક્ષતામાં સભાની શરૂઆત કરવામાં આવી હતી। આ સામાન્ય સભામાં એક્ઝિક્યુટિવ કમિટીના 26 કામોમાંથી એક કામને ચેરમેન અશ્વિન કાસુંદ્રા દ્વારા મુલવતી રાખવાની રજૂઆત કરી 25 કામોને મંજૂર કરવામાં આવ્યા હતા, અને ત્યારબાદ સૌથી વધુ પબ્લિક વર્કર્સ કમિટીના 133 કામો, વોટર વર્કર્સ કમિટીના 5 કામો, ડ્રેનેજ કમિટીના 24 કામો, સેનેટરી કમિટીના 6 કામો તેમજ લાઇટ કમિટીના 4 કામો, ફાયર કમિટીનું 1 કામ, માઇનોર રિપેર્સ કમિટીના 7 કામો, પરચરણ 1 કામ અને વધારાના 12 કામો મળીને કુલ 218 કામોને માત્ર 30 જ મિનિટમાં મંજૂરી મળી હતી। ત્યારે નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જિગીશ શાહ શું કહી રહ્યા છે, આવો આપણે સાંભળીએ। નવસારી વિજલપોર નગરપાલિકાની સામાન્ય સભાખંડમાં મળી હતી। લગભગ સામાન્ય સભામાં વિકાસલક્ષી એટલે કે બાંધકામ સમિતિના સૌથી વધારે 145 જેટલા કામો આપણે મંજૂર કર્યા છે, જેમાં મહાતંશે બ્લોક પેવિંગ રસ્તાના કામો સિવાય પણ જે રીતે વરસાદની આ વખતે જે વરસાદ પડ્યો 12-13 ઇંચ વરસાદ એક એક દિવસમાં પડતો હતો, તેના લીધે જે વરસાદના પાણીની જે સમસ્યાઓ છે એ સમસ્યાનું જે આપણે મોનિટરિંગ કરાવેલું હતું ડ્રોન સિસ્ટમથી, એનામાં આપણને જે દેખાય છે કે જ્યાં પાણીનો ભરાવો છે એવા ઘણા બધા વિસ્તારોને આ વખતે આપણે આ પાર્ટીની લાઇનમાં અને કહેવાય કે ત્યાં લાઇનિંગ કરીને બોક્સ ડ્રેન નાખવાની તજવીજ આ વખતે બાંધકામ સમિતિમાં મેં લીધું છે। એ સિવાયની વાત કરતાં ડ્રેનેજ સમિતિના મહાદંશના કામો છે, એ પવા સમિતિના કામો છે એ પણ બધા મંજૂર કર્યા છે। સાથે સાથે બિરસા મુંડા જે કહેવાય કે આદિવાસીઓના મસીહા અને આપણા સૌનું ગૌરવ, એવા બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણનું કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, એનું પણ કામ આ વખતે આપણે મુક્તિનું એ લોકો આ બોર્ડમાં લઈ લીધું છે। એ સિવાય વિકાસના લગભગ બધા કામો લગભગ અમારી 2.5 વર્ષની કમિટીની આ સંભવતા છેલ્લું બોર્ડ હશે ત્યારે આપણે કોઈ બધાના સૂચનો લઈને અને બધાના જ કામો અત્યારે આવરી લીધા છે। લગભગ 200 જેટલા કામો આ બોર્ડમાં એજન્ડામાં મંજૂર કર્યા છે, પણ દુઃખની વાત એ છે કારણ કે એક જ માત્ર વિપક્ષના દેન જે પોતે ક્યારે પણ એજન્ડા વાંચતા નથી અને પોતાના જ વોર્ડના 4 નંબરના વોર્ડના કામમાં જે એમને મનને ચૂંટીને જ્યાંથી મૂકેલા છે ત્યાંના વોર્ડના કામો પણ એ પોતે વિરોધ કરીને એમને લેખિતમાં વિરોધ આપે છે, તો ખૂબ જ દુઃખદ બાબત છે। લોકશાહીમાં ક્યારે પણ વિકાસના કામોમાં કોઈ દિવસ વિરોધ ના હોય, પરંતુ એમનું તાસીર છે ને તાસીરને અનુલક્ષીને એમના કોંગ્રેસના જે આગેવાનો છે એ સમજાવતા હશે અને કામ કરતા હશે, પણ બહુ દુઃખની વાત છે। પરંતુ વિકાસના બધા જ કામો દરેકે વોર્ડના સુધારાસભ્યોને આવરી લીધા છે, આ બોર્ડમાં આપને હું 200 કામો મંજૂર કર્યા છે અને બોર્ડ સર્વસંમતિએ બધા કામો મંજૂર થયા છે, તેના માટે સર્વ ચેરમેનોને અને સુધારાસભ્યોને અભિનંદન આપું છું। આપની કામની છેલ્લી મહત્વની વાત કરીએ તો ચોમાસામાં જે પાણી ભરાયું એ ડ્રેનેજના કારણે ભરાયું એવું શહેરીજનોના પણ આક્ષેપો છે, આપે પણ જોયું હશે ઘણી જગ્યાએ ડ્રેનેજો ખોલવામાં આવી છે, મોટા મોટા ડ્રેનેજો ખોલી નાખવામાં આવ્યા છે, શું પગલાં લેવામાં આવશે? ડ્રેનેજના જે ચેમ્બરો છે ડ્રેનેજની મર્યાદા અને વરસાદી ઘટનની મર્યાદા બે અલગ વસ્તુઓ છે। ડ્રેનેજની ચેમ્બરો આપણી કદાચ 200 ડાયામીટરની કે એ રીતની હોય છે, જ્યારે વરસાદી ગટરો આપણે 4x6 ફૂટની એ રીતે બનાવતા હોઈએ છીએ, ત્યારે આપણે ડ્રેનેજના ઢાંકણા એટલા માટે ખોલતા હોય કે કદાચ પાણી ડ્રેનેજના ઢાંકણા ખોલવાથી જતું રહેતું હોય, પરંતુ આપણે ફોકસ રાખવું પડે વરસાદી ગટરો ઉપર, સ્ટ્રોમ મોટર આપણે કેટલી વધારી શકીએ અને કયા કયા વિસ્તારોમાં આપણે જેમ આઇડેન્ટિફાઈ કર્યું કે આપણે ખાડીઓ અત્યારે જે રીતે ભરાઈ રહી છે, આ બાજુ જે કબીલપુર જે કાછિયાવાડી તરફ જે કામ કરવા જેવું છે એ બધા કામોને ડ્રોનથી અમે લોકો અત્યારે શૂટિંગ કરેલું હતું અને એના જે અમારી પાસે પાણી ભરવાના રિપોર્ટ છે એ આધારે એ વિસ્તારમાં ડ્રોનના કામ અત્યારે જે વરસાદી ગટોર નાખવાનું કામ લગભગ 4.5-5 કરોડનું આ બોર્ડમાં મંજૂર કર્યું છે। સાથે સાથે એક યોજના આપણે અત્યારે જ્યારે અમારા પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને અમારા સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબે આવીને સૂચન આપેલા હતા કે આ આગામી 25 વર્ષના ફોકસ રાખીને અને વરસાદની પેટર્ન હવે આ જ રહેવાની છે એ ધ્યાને રાખીને આપણે કઈ રીતે કામ કરી શકીએ, ત્યારે ખાડીઓને કઈ રીતે ઊંડી કરવી અને નવી લાઇનો કેવી રીતે વરસાદી ખાડીઓ ઊભી કરવી કે વરસાદી સ્ટ્રોંગ મોટરની લાઇનો કેવી રીતે નવી બનાવવી
એનું આયોજન કલેક્ટર સાહેબના આગેવાનીમાં એક કન્સલ્ટન્ટ નિમીને આપણે કરવા જઈ રહ્યા છે. તેનું પણ કામ અમે લોકો અત્યારે વધુ મતો પ્રમુખ સ્થાનેથી લેવાના છે અને એ પણ કામ અમે મંજૂર કરી દેવાના. અત્યારે આપણી પાસે જે રિપોર્ટ છે એમાં જ્યાં જ્યાં દબાણ છે એ દબાણ અત્યારે આપણે મોટા બજાર કે મધુમતી વિસ્તારમાં આપણે દૂર કરી રહ્યા છીએ. અત્યારે એ બી કર્યું છે, સાથે સાથે જે જમાલપુર વિસ્તારનો જે ખાડીનો પ્રશ્ન છે એ જમાલપુરની ખાડીઓ પણ અત્યારે ઊંડી કરવા જઈ રહ્યા છીએ આપણે, અને કબીલપુર ખાતે અને કાછીવાડી ખાતે પણ આ ખાડીઓ જે કહેવાય કે એમની જે પહેલાં જે ઊંડી હતી ઓરિજિનલ એ ખાડીઓ પુરાઈ જવાથી ત્યાંની ખાડીઓ પણ અત્યારે મોટી કરી રહ્યા છે આપણે. અને હાલમાં બધી ખાડી ઊંડી થયા પછી આ પેટર્ન લગભગ સમજો કે દિવસમાં આપણે 1 કલાક 24 કલાકમાં 12-15 ઇંચ વરસાદ પડે તેના માટે આપણે પાણીના નિકાલ મહત્તમ કેવી રીતે કરી શકીએ તેને આયોજન તરફ નગરપાલિકા જઈ રહી છે. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યા ભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. સભાની શરૂઆતમાં એક વકીલ દ્વારા ગંદા પાણી આવતું હોવાની રજૂઆત પ્રમુખ સામે કરવામાં આવી હતી. ત્યારે બોટલમાં પાલિકા દ્વારા આપવામાં આવતું ગંદુ પાણી ભરીને પ્રમુખને અર્પણ કરવામાં આવ્યું હતું અને પ્રમુખે આ બાબતે ગંદુ પાણી આવતું હોવાનું સ્વીકારી અને જરૂરી કામ કરવાની ખાતરી પણ આપી હતી. ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકામાં કોંગ્રેસના એકમાત્ર નગર સેવિકા તેજલ રાઠોડ દ્વારા શાળાના 2 બાળકો દાઝવાના કેસમાં પાલિકાએ પરિવાર સામે સાંત્વના ન બતાવી હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમજ એક યુવાનનું ખાડીમાં ડૂબી જવાથી અવસાન થયું હતું તે માટે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવાની માંગ કરી હતી, જેને પ્રમુખે ધ્યાને પણ ન લીધી હતી. ત્યારે તેજલબેન દ્વારા તમામ કામોની સામે વિરોધ નોંધવામાં આવ્યો હતો, જેની લેખિત રજૂઆત પ્રમુખને કરવામાં આવી હતી. ત્યારબાદ ભાજપના જ વોર્ડ નંબર 13ના સુધરાય સભ્ય વિજય પટેલ દ્વારા પોતાના વિસ્તારમાં વિવિધ કામો થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારે વિકાસના સૌથી વધુ કામો થયા હોવાનું પણ તેમણે વખાણ્યું હતું. તો સાથે જ તેમના વિવિધ વિસ્તારોમાં બ્લોક પેવિંગ કામગીરી ન થઈ હોવાનું પણ તેમણે રટણ કર્યું હતું, જેના જવાબમાં નીતિશ મોદી દ્વારા તેમના વિસ્તારમાં થયેલા વિવિધ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. અને સરસ્વતી માતાના મંદિરના પાછળના વિસ્તારમાં જે બ્લોક પેવિંગ બાકી છે તે પણ જલ્દીમાં જલ્દી પૂર્ણ કરી આપવાની ખાતરી આપી હતી, જેની સામે વિજય રાઠોડ દ્વારા દિવાળી પહેલા કામ પૂર્ણ કરવામાં આવે તે માંગ કરી હતી. સાથે જ બિરસા મુંડાની જે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવનાર છે, જેમાં ધામધૂમથી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ થાય તેવું આયોજન કરવામાં પણ તેમણે ખાસ માંગ કરવામાં આવી હતી. તો તેજલ રાઠોડ દ્વારા પોતાના વિસ્તારમાં કામો ન થતા હોવાનું પણ તેમણે રજૂઆત કરી હતી, જેના પ્રત્યુત્તરમાં પ્રમુખ જગીર શાહ દ્વારા પોતાના જ વિસ્તારના કામોનો તમે વિરોધ કર્યો છે, જેના લેખિત વિરોધ અરજી અમારી પાસે પડી હોવાનું જણાવ્યું હતું. તો વોર્ડ નંબર 4ના કલ્પનાબેન રાણા દ્વારા પોતાના વિસ્તારમાં સારા કામો થયા હોવાનું જણાવતા તેજલ રાઠોડ દ્વારા તેમનો વિરોધ કરતા પ્રમુખ દ્વારા તેજલબેનને જણાવવામાં આવ્યું કે આ પરિવારવાદની પાર્ટી નથી, તેથી અમારા સભ્યોને પણ બોલવા દો તેમ જણાવ્યું હતું. તો ભાજપના જ કોર્પોરેટર આશિતભાઈ રાંદેરી દ્વારા સેન્ટ્રલ બેંક વિસ્તારમાં જે વરસાદી પાણી ભરાયા હતા તેને લઈને રજૂઆત કરવામાં આવી હતી અને વહેલામાં વહેલી તકે રસ્તાઓ નીચા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સાથે જ જણાવવામાં આવ્યું કે જો આપથી ન થાય તો મને જવાબદારી આપી દો, હું જવાબદારી લેવા માટે તૈયાર છું, પરંતુ વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તે ખૂબ જ જરૂરી છે, કારણ કે વ્યાપારીઓએ 5 દિવસમાં 2-2 વખત પાણીનો માર સહન કરી ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે આમ કરોડોના કામો માત્ર 30 જ મિનિટમાં મંજૂર કરી સભાને રાષ્ટ્રગાન સાથે સમાપન કરવામાં આવ્યું હતું. તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557.